गुड इवनिंग मित्रों, आज आदर्श अमदावादना उपक्रमे हूँ डॉक्टर केतन धोळकिया एक कलाक माटे लाइव सेशन लई रह्यो छुं। खास करीने मोटा भागना लोकोने हूँ योग थेरापीना कंसल्टेशन करूँ छूँ, तो एमा नी जॉइंटना प्रॉब्लम होय छे अने बेकेकना प्रॉब्लम होय छे। तो बेकेक अने नी जॉइंट्स माटे थोड़ी एक्सरसाइज अने आसनों आज हूँ तमने बताईश। तो सौथी पहला तमे नोटबुक अने पेन लईने बेसी जजो, एटले तमारे जे रीते नोट करवू ए रीते तमे नोट करी शको। बीजू के डबल आसन लेवाना, जाड़ा आसन जे आपणे योगिक क्रियाओ माटे लईए छे योगा मेट, ए जाड़ा आसन बे लेवाना। एक लेशो तो शक्यता एवी खरी के बेकेक तमारू वधशे, एटला माटे बे आसन खास राखजो। बीजू के आ क्रियाओ भूख्या पेटे करवानी होय, बे कलाक पहला खाधेलू ना होवू जोईए, पाणी पीधेलू होय अथवा तो लींबु शरबत एवुं पीधेलू हशे तो चालशे, पण बे कलाक पहला खाधेलू ना होवू जोईए। एटले भूख्या पेटे करवानुं अने जाड़ा आसन लईने बेसवानुं, अने एक रूममां शांत चित्ते आपणने जे अनुकूल लागे एवी जग्याए बेसवानुं, अने रोज ए जग्या आपणे आपणी फिक्स राखवानी। અને આજે ને આજે જ હું તમને જે કરાવીશ એમાંનું થોડું ઘણું આસનો અને ક્રિયાઓ તમને જેટલું યોગ્ય લાગે એ પ્રમાણે અનુકૂળતા પ્રમાણે કરજો, અને આજે ને આજે સેશન પત્યા પછી તમને ફરક લાગશે। બીજું કે વચ્ચે તમે કંઈ ના પૂછતા હું તમને લાઇનસર બધું શીખવાડીશ, અને જેટલું કહીશ એમાંનું જેટલું તમને યાદ રહ્યું, જેટલું તમે નોટ કર્યું એટલું તમે કરજો। બાકી તમને જે કંઈ પ્રશ્ન હશે એ બધા પ્રશ્નો આપણે સેશન પતી જાય પછી 10-15 મિનિટ હું તમને આપીશ, અને એમાં તમે ચેટ કરજો અને એના જવાબ કાં તો હું અત્યારે આપીશ, અને ધારો કે બી તમે પછીથી બી તમને સવાલ લખશો તો હું પછીથી ચેટ જોઈને એના જવાબ હું તમને આપીશ। ઓકે, સો આજે આપણે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા છત્તા સૂઈને કરવાના આસનો અને ક્રિયાઓ, એ પછી કરીશું ઊંધા સૂઈને કરવાની ક્રિયાઓ અને આસનો, એ પછી કરીશું ખુરશી પર બેઠા બેઠા, એ પછી કરશું આસન પર બેઠા બેઠા, અને એ પછી ઊભા ઊભા કરવાના આસનો। આટલી ક્રિયાઓ અને આટલા આસનો કરશો તો ડેફિનેટલી તમારું બેકેક અને આ ની જોઈન્ટના પ્રોબ્લેમ ડેફિનેટલી ઓછા થશે। આવતીકાલથી હું પર્સનાલિટી ડેવલપમેન્ટનો પ્રોગ્રામ કરવાનો છું। આઈ વુડ સજેસ્ટ યુ કે એ પ્રોગ્રામ પણ આ જ ટાઈમે છે અને ઝૂમ ઉપર છે, એની લિંક મેં મોકલેલી છે અને ફરીથી હું મોકલી પણ દઈશ, તો એ લિંક ઉપર જોઈન કરી અને એ જ રીતે ભૂખ્યા પેટે નોટબુક લઈ અને એક કલાક માટે તમે તમારો સમય આપજો। 8 દિવસ પછી હું માનું છું કે લગભગ તમને કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં, અને જિંદગીમાં બીજા બધા પણ ઘણા એડવાન્ટેજીસ થશે। સો ધેટ ઇઝ 12 વર્ષથી બધાના માટે, 12 વર્ષથી ઉપરના બધાના માટે એ પ્રોગ્રામ છે, અને આઈ વુડ સ્ટ્રોંગલી સજેસ્ટ કે એ પ્રોગ્રામ પણ તમે ખાસ કરજો। તો આજે આપણે હવે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા છત્તા સુવાના આસનો અને છત્તા સુવાની ક્રિયાઓ। આપણે સવારે ઉઠીએ, સૂઈને ઉઠીએ ત્યારે સૌથી પહેલા સૂતેલા જ હોઈએ, એટલે છત્તા સુવાના અને ઊંધા સુવાની ક્રિયાઓ સૌથી પહેલા આપણે કરી શકીએ છીએ। સૌથી પહેલા 32 વખત છત્તું સાયકલિંગ ને 32 વખત ઊંધું સાયકલિંગ। હવે સાયકલિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે હાથનો સપોર્ટ તમારે લેવાનો નથી, એટલે પેટ અને કમરના જ મસલ્સ એક્ટિવ રીતે પાર્ટ લે અને સાયકલિંગ કરે। યુ કેન સી 32 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ। શાંતિથી 1/2 મિનિટ સુધી શ્વાસને નોર્મલ થવા દેવા,
મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે કે હાથથી સપોર્ટ નથી લેવાનો, એટલે પેટ અને કમરના સ્નાયુઓ જ એક્ટિવ રીતે પાર્ટ લે. બીજી વસ્તુ બટરફ્લાય કરવાની છે, બંને પગ ભેગા જ રાખી બંને એટલા શરીરની નજીક લઈ અને 32 વખત બટરફ્લાય કરવાનું છે. સિમ્પલ 1 2 3. રિલેક્સ. હવે એક પાદ પવન મુક્તાસન આપણે બધા કરીએ છીએ. સિમ્પલ 20 ડિગ્રી સુધી પહેલા પગ ઊંચા લેવાના, પછી ધીરે ધીરે પેટ સુધી અડાડવાના અને પેટ ઉપર દબાવવાનું 5 સેકન્ડ. ઓકે, બીજી વખત આવું 8 વખત કરવાનું. ત્રીજી વખત ચોથી વખત આવી રીતે 8 વખત, પછી બીજી બાજુ 1 2 3. બંને બાજુ 8 વખત કરવાનું. એક પાદ પવન મુક્તાસન. ગરદન ઊંચી કરવાની નથી, ફક્ત પગ જ આ રીતે કરવાના છે. આટલા આના પછી એક આસન છે, એના માટે થઈને ચોસો અથવા પાતળી ચાદર તમારે ઢીંચણની નીચે મૂકવાની ત્યાં પડી છે. નીચે સિમ્પલ 1. ચાદરને ગોળ વાળી દેવાની, ઢીંચણ નીચે મૂકવાની, ઢીંચણથી દબાવવાનું જમીન તરફ 5 સેકન્ડ. છોડી દો 5 સેકન્ડ, છોડી દો 5 સેકન્ડ, છોડી દો 5 સેકન્ડ, છોડી દો 5 સેકન્ડ, છોડી દો. આવું 16 વખત કરવાનું. ઢીંચણથી જમીન ઉપર ચાદરને દબાવવાનું. ઓકે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ની જોઈન્ટ. હવે બીજી એક વસ્તુ ની જોઈન્ટ માટે સરસ અગત્યની છે. એક પગ વાળવાનો અને એક પગ 45 ડિગ્રી ઊંચો કરવાનો, ખેંચીને. ખેંચેલો રાખ્યો, હાથ ઉપર જોર ના આવવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. 1 5 સેકન્ડ રોકાવાનું. 2 3 4
આવી રીતે 16 વખત કરવાનું, પછી 16 વખત બીજી બાજુ કરવાનું. એક બે ત્રણ ચાર, આવી રીતે 16 વખત. ઓકે ડન. સો છત્તા છત્તા સુવાળમાં આપણે કર્યું છે છત્તુ સાયકલિંગ, ઊંધુ સાયકલિંગ, બટરફ્લાય, પછી પવન મુક્તાસન, ભીચણ દબાવવાના, અને આ રીતે પગ વારાફરતી ઊંચા કરવાના. હવે સુપ્ત તાડાસન કરવાનું. તાડાસન બધાને ખબર છે કે શરીર ખેંચેલું રાખીએ, તો સુપ્ત તાડાસન સુતા સુતા, બને એટલા હાથ ઉપર, બને એટલા પગ નીચે, અને હવે એડીને જમીન તરફ દબાવવાની, ખેંચેલું રાખવાનું બને એટલું શરીર ખેંચેલું. જાણે તમે લાંબામાં લાંબા છો અત્યારે, ઢીચણ ઉપર, સોરી, તમારે એડીને જમીન તરફ દબાવવાની. એક, પાંચ સેકન્ડ માટે છોડી દો. બે, છોડી દો. ત્રણ, છોડી દો. ચાર, છોડી દો. પાંચ, છોડી દો. આવી રીતે 16 વખત કરવાનું. છ, સાત, આઠ, 16 વખત કરી પછી રિલેક્સ, નોર્મલ શ્વાસ થાય ત્યાં સુધી 20-30 સેકન્ડ રાહ. સુપ્ત તાડાસનમાં એડીને જમીન તરફ દબાવવાની. હવેનું એક આસન બેક એક માટે બહુ જ સરસ છે, અત્યારે કરે તો અત્યારે ને અત્યારે જ તમને ફાયદો થાય. ઉત્તાન પાદાસન. ઉત્તાન પાદાસન એટલે પવન મુક્તાસનની માફક 20 ડિગ્રી નહીં, પણ થોડુંક 20-30 ડિગ્રી સુધી, જ્યાં સુધી આપણે આંખ ખોલીએ તો અંગૂઠો આપણને દેખાય ત્યાં સુધી બંને પગ ઊંચા કરવાના. હાથ ઉપર જોર નહીં, સપોર્ટ હાથનો જમીન પર લેવાનો નહીં. સો સી, મારા પગ ધીરે ધીરે હું ઊંચા કરું છું. આંખથી જોયું, અંગૂઠા દેખાય એટલે આંખો બંધ કરી દીધું, અને આ પોઝિશનમાં ખાલી 8 કાઉન્ટ ગણવાના. પછી ધીરે રહીને રિલેક્સ. ઉત્તાન પાદાસન આ કરો તો બેક એક ગણાને અત્યારે ને અત્યારે મટી જશે. ઉત્તાન પાદાસન અને આપણે પવન મુક્તાસન કર્યું છે એટલે એનું પૂરક આસન કરવું જરૂરી છે. ત્યાંથી કટી ઉત્થાન, અને કટી ઉત્થાન વિથ લોક એટલે કે બંધ, એ આપણે કરીશું. અત્યારે જ સારું લાગશે. બંને પગ ભેગા કરી દઈએ. કટી ઉત્થાન, કટી એટલે કમર અને ઉત્થાન એટલે ઊંચી કરવી, ધીરે ધીરે ઊંચી કરવાની. યસ, સિમ્પલ છે, બહુ જ સરસ છે, બધાને ફાવે. હવે ધીરે રહીને બંને હાથથી સીટ બનાવી દેવાની અને કમરને એના ઉપર રેસ્ટ કરી દેવાની. ધીસ ઇઝ કટી ઉત્થાન વિથ લોક. આઠ કાઉન્ટ સુધી કરવાનું, બહુ સારું લાગશે, તમને રિલેક્સિંગ ફીલ થશે. ધીરે રહીને રિલેક્સ, કટી ઉત્થાન વિથ લોક. હજી પણ તમને લાગે કે બેક એકમાં મજા નથી,
તો તમે મેરુદંડના બે આસન નંબર 3 અને નંબર 5 કરી શકો. નંબર 3 સિમ્પલ છે, બંને પગ વચ્ચે 1.5 ફૂટનું અંતર, બંને હાથ બાજુએ, ધીરે ધીરે પહેલા ડાબી બાજુ નમો, એવી રીતે નમાવો કે ડાબો ઢીંચણ જમીનને અડે અને જમણો ઢીંચણ ડાબા પગની એડીને અડે. માથું ઊંધી સાઈડ કરો એટલે શરીરનું પૂરેપૂરું ટ્વિસ્ટિંગ થાય, પેરાસ્પાઇનલ મસલ્સનું ટ્વિસ્ટિંગ થાય. ધીરે ધીરે પાછા આવી જાઓ, ધીરે ધીરે બીજી બાજુ. આ 3 નંબરનું હતું, આવી જ રીતના 5 નંબરનું એક મેરુદંડનું આસન છે. એ સિમ્પલ છે, એક પગ ઊંચો અને પછી જમીન સુધી લઈ જવાનો, જમીનને અડાડવાનો નહીં. જગ્યા ઓછી છે એટલે તમને બતાવી નથી શકતો, પણ આપણા યોગના ક્લાસીસ આદર્શ અમદાવાદમાં ઘણા થાય છે, અથવા બીજી કોઈ જગ્યાએથી તમે શીખી શકો. This is number 5. છત્તા સુવાના આસનો આટલા સવારે ઉઠી અને તમે કરી શકો. એવી રીતે પણ કરી શકાય કે બે છત્તા સુવાના, બે ઊંધા સુવાના, બે ઉભાના, બે બેસવાના, અથવા તો એવી પણ કરી શકાય કે એક સેટ છત્તા સુવાનો આજે કરો, ઊંધા સુવાનો કાલે કરો, સમથિંગ લાઈક ધેટ. હવે ઊંધા સુવાના આસનો આપણે જોઈએ, ઊંધા સુવાની ક્રિયાઓ જોઈએ. ઓકે, ઊંધા સુવાની ક્રિયાઓ બહુ સિમ્પલ છે. 16 વખત 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવું 16 વખત કરવાનું છે. બીજી બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવું 16 વખત કરવાનું. અને બીજી એક ક્રિયા છે સલભાસન જેવી, સલભાસન એક્ઝેક્ટલી નહીં પણ સલભાસન જેવું. આપણે સલભાસનમાં શું કરીએ છીએ બધાને યાદ છે કે મૂળમાં આપણે અંગૂઠો નથી મૂકવાની, નથી મૂઠી, પણ સિમ્પલ મૂળથી પગ ઊંચા કરવાના અને 5 સેકન્ડ હવામાં રાખવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8 બીજી બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8 16 વખત કરવાનું. પછી ભુજંગાસન, કોઈ સર્પાસન કે કોઈ ભુજંગાસન કે
ઊંચા થવાનું પણ દૂટી જમીનને અડેલી રહે ત્યાં સુધી જ, દૂટી હવામાં આવે ત્યાં અટકી જવાનું, પૂરા નહીં થવાનું, દૂટી જમીન પર આવે ત્યાં સુધી, જમીન અને જમીનથી દૂટી અધર થવા માંડે એટલે અટકી જવાનું. ધીસ ઇઝ ભુજંગાસન. આઠ પાઉન્ડ સુધી આ રીતે કરવાનું, ધેટ્સ ઓલ. પછી ઊંધા સુવાનું શવાસન જેવા આસન છે, મકરાસન અથવા તો નિરાલંબાસન, એમાં શાંતિથી સુઈ જવાનું. ઊંધા સુવાની ક્રિયાઓ સહેલી છે. એક, પગ વાળવાના, અને બીજું પગ મૂળમાંથી ઊંચા કરવાના, અને ભુજંગાસન. હવેની એક ક્રિયા સરસ છે જેનાથી તમને ત્રણ ચાર દિવસમાં જ ફાયદો થશે, રોજ કરશો તો. સિમ્પલ કરવાની છે, બંને પગ ભેગા અને બંને પગને બંને બાજુ જમીન બાજુ જમીન સુધી અડાડવાના, રોટેટ કરીને. વચ્ચેથી તમારે એમને એમ જ રહેવાનું અને બંને બાજુ રોટેટ કરીને અડાડવાના છે. સિમ્પલ 16 વખત. 1 2 3 4 5 6 7 આવું 16 વખત કરવાનું. સિમ્પલ, ઇટ્સ વેરી સિમ્પલ. એટલે છત્તા સુવાના અને ઊંધા સુવાના. ઊંઘમાંથી ઉઠીને અડધો કલાક પહેલા તમે આટલું કરી નાખશો એટલે તમારો આખો દિવસ સરસ જશે. હવે જમીન પર બેઠા બેઠા કરવાના આસનો, ની જોઈન્ટ માટે અને બેકિક માટે. સૌથી પહેલું અગત્યનું છે અર્ધ પદ્માસન. સિમ્પલ, એક પગ ઉપર લઈ લીધો અને બીજો પગ નીચે. સિમ્પલ આ પોઝિશનમાં 10 થી 15 મિનિટ બેસવાનું. તમે મેડિટેશન કરી શકો, તમે સામાયિક કરી શકો, તમે પ્રાણાયામ કરી શકો, તમે વાંચન કરી શકો, તમે ચિંતન કરી શકો, જે કરવું એ કરવાનું. 15-1 મિનિટ પદ્માસનમાં, અર્ધ પદ્માસનમાં આ રીતે બેસવાનું. એવું થઈ શકે કે 7-8 મિનિટ આ પગથી બેસો, પછી 7-8 મિનિટ બીજા પગથી બેસો, બીજો પગ ઉપર લઈ જાય. સિમ્પલ. મોર દેન 50% ઓફ બેકેક વિલ બી રિલીવડ બાય અર્ધ પદ્માસન ઓનલી. અર્ધ પદ્માસન સારામાં સારી વસ્તુ છે અને બધા જ કરજો. બીજું એક તમને આસન બતાવું, સ્વસ્તિક આસન. બહુ સિમ્પલ છે. બંને પગના પંજા થાઈને અંદરની સાઈડ અડવા જોઈએ, બસ ધેટ્સ ઓલ. આમ પગ મૂકી દીધો અને બીજો પગ અહીંયા મૂકી દીધો, સહેજ તમે અંતર થઈ જશો. એટલે બંને બાજુ થાઈને તમારા પંજા આડેલા છે. ધીસ ઇઝ સ્વસ્તિક આસન. સ્વસ્તિક આસન અને અર્ધ પદ્માસન, એ બંને આસનો એનું બહુ જ મહત્વ યોગમાં આપેલું છે.
યોગમાં કીધું છે કે એ આસનમાં બેસીને તમે ઘણી બધી વસ્તુઓ ઘણી બધી ક્રિયાઓ કરી શકો છો. સો નાવ વી વિલ સી શશાંગાસન, સુખાસન અથવા અધપદ્માસન, સ્વસ્તિકાસન, ગમે તે આસનમાં સિમ્પલ શશાંગ. શશાંગ એટલે સસલું. એટલે તમે જુઓ સાઈડમાંથી જોશો ને તો સસલું હોય ને એવું દેખાશે તમને, આમ કરીને ખાલી થાય એટલા આગળ નમવા, ધેટ્સ ઓલ. એક મિનિટ રહો, આટલું બહુ જ સસલા જેવા સુંદર થાય, ફેસની ચામડી તમારી સરસ થાય એનાથી. સિમ્પલ શશાંગાસન કરીએ એટલે આપણે સુપ્ત વજ્રાસન કરવું પડે. વજ્રાસન નામ ભલે આપ્યું છે સુપ્ત વજ્રાસન, પણ પલાઠી વાળેલી હોય, વજ્રાસન કરેલું હોય, ગમે તે રીતે પણ કરેલું હોય તો તમે સિમ્પલી સુઈ જાઓ, ધેટ ઇઝ કોલ્ડ સુપ્ત વજ્રાસન. સિમ્પલ તમારે સુઈ જાઓ. પાંચ મિનિટ શાંતિથી સુઈ રહો, મન શાંત થશે અને બેકિકમાં પણ ઘણી રાહત થશે. સો બેઠા બેઠા કરવાની ક્રિયાઓમાં, આસન ઉપર બેસીને કરવાની ક્રિયાઓમાં અર્ધપદ્માસન, સ્વસ્તિકાસન, શશાંગાસન અને સુપ્ત વજ્રાસન. ઓકે, નાઉ વી આર ગોઈંગ ફર્ધર. ધેર ઇઝ વન ઇમ્પોર્ટન્ટ અને બહુ સરસ આસન છે, ધેટ ઇઝ પશ્ચિમોત્તાસન. પશ્ચિમોત્તાસન માટે ઢીચણમાંથી પગ સીધા રાખવાના છે અને હાથ બને એટલા અંગૂઠાને અડાડવાના છે, જેટલા અડે એટલા. તમે જુઓ છો તો બધા તમે કરતો, અત્યારે તમે કરશો તો તમે જોઈ શકશો કે તમારો અમુક ભાગ સુધી તમે ખેંચીને રહી શકો છો. હવે આ જ વસ્તુ હું તમને કેટલું વધારે સ્ટ્રેચ થઈ શકે છે અત્યારે અત્યારે એ પ્રેક્ટિકલી બતાવું છું. બને એટલા આગળ આવો, બને એટલા આગળ આવો, બને એટલા આગળ આવો, હજી આગળ આવો, થાય એટલા આગળ, હજી એકદમ આગળ, હજી એકદમ, હજી એકદમ, હજી એકદમ, એકદમ હાથ મૂકી દો. શું ફેર પડ્યો? અહીં થતું હતું, અહીં થઈ ગયું. આટલું એકદમ ખબર પડી આપણને કે આટલો ભાગ આપણો લંબાઈ શકે છે. હવે વિચાર કરો કે જો આટલું એક 10 સેકન્ડ 20 સેકન્ડમાં તમને આટલો ફરક પડતો હોય શરીરની ફ્લેક્સિબિલિટીમાં, તો તમે થોડુંક કામ રૂટીન કરો રોજ 10-20 મિનિટ, તો શરીર કેટલું ફ્લેક્સિબલ રહેશે. અને જે શરીર ફ્લેક્સિબલ હોય એમાં સ્વાભાવિક છે કે વાયુઓ બધા નીકળે, ઓક્સિજનેશન મળે, ડિટોક્સિફિકેશન થાય અને પેઇન બધા ઓછા થાય. પેઇન થવાના કારણ આયુર્વેદમાં કીધું છે કે વાયુ છે. એ વાયુ શરીરમાંથી નીકળે એટલે ઓટોમેટિકલી પેઇન જાય, જાય ને જાય. ધેટ ઇઝ સાયન્સ. એમાં હું કે તમે કે નવું કોઈ જાદુ નથી કરતા, અને સાયન્સ છે, એ રૂલ છે કે એનાથી એ બધું મટે. સો ધીસ વોઝ પશ્ચિમોત્તાસન. પશ્ચિમોત્તાસનનું પૂરક આસન છે ઉષ્ટ્રાસન. એ કરવા માટે વજ્રાસન પણ જોડે જોડે શીખાશે અને ઉષ્ટ્રાસન પણ શીખાશે. આપણે સરળમાં સરળ રીત શીખશું. વજ્રાસનમાં આવવા માટે સૌથી પહેલા એક પગ પાછળ લો, બીજો પગ પાછળ લો, પાછળથી બતાય,
મુગુઠા પાછળની સાઈડ બંને પગના અંગૂઠા અડેલા છે અને બંને એડી બહારની સાઈડ એવી રીતે ગોઠવાયેલી છે કે જેની અંદર આપણે સીટ બનાવી દીધી અને આપણે આપણો થાપો અંદર સપોર્ટ થઈને આપણે બેઠેલા છીએ. પદ્માસનમાં બે પગ વચ્ચે આગળ લગભગ 4-6 આંગળનું અંતર હોય, 4-6 આંગળ, અને પાછળની સાઈડ બંને પગના અંગૂઠા અડેલા છે, બરોબર છે. હવે સિમ્પલ ધીરે રહી અને ઊંચા થવાનું છે. આ હાથ બંને ઈડીને અડાડ્યા છે અને ધીરે રહી પેટને આગળ કરીએ એટલે ઓટોમેટિકલી ઊંચા થઈ જઈએ. સિમ્પલી બધા થઈ શકે. ધીસ ઇઝ ઉષ્ટ્રાસન. ઘણાને ડિફિકલ્ટ લાગે છે પણ એ ડિફિકલ્ટ છે નહીં. બેક એકમાં બહુ જ રાહત રહે, બહુ જ સારી વસ્તુ છે. ધીરે ધીરે પાછા આવ્યા. હવે પદ્માસનમાંથી વજ્રાસનમાંથી બહાર આવવાની એક ચોક્કસ રીત છે અને એ જ રીતે બહાર આવવાનું. મુઠ્ઠી બંધ, અંગૂઠો અંદર, રેસ્ટ કરો, ડાબા પગને પાછળ લઈ જાઓ, ઉપર જુઓ, સહેજ 3-4 વખત આગળ પાછળ થાઓ. બીજો પગ સેમ વે. ફરીથી આવું કરશો તો વજ્રાસનમાં આવતા અને વજ્રાસનમાંથી બહાર નીકળતા તમને પેઇન નહીં થાય. તો વજ્રાસન બહુ સારું આસન છે. પણ કહે છે ભલભલા વજ્રને તોડી નાખે એવું આસન છે, એવું બધાનો અનુભવ છે. પણ જો પ્રોપરલી રીતે કરેલું હશે તો ઇટ ઇઝ વેરી સિમ્પલ. સો આપણે પશ્ચિમોત્તાસન કર્યું, ઉષ્ટ્રાસન કર્યું, વજ્રાસન કર્યું. ઓકે, હજી પણ બે વસ્તુ છે. ચાદરને જેમ સૂતા સૂતા મૂકી દી એવી રીતે અત્યારે પણ તમે ચાદરને બેઠા બેઠા પણ ઢીંચણ નીચે મૂકી અને તમે આ ક્રિયા કરી શકો છો. ઢીંચણ માટેની આપણે છત્તા સુઈને કરેલી ને, ઢીંચણથી પગને, ઢીંચણથી ચાદરને દબાવવાની જમીન તરફ. 1, 2, 3 આવે છે ને, 4 આવું 16 વખત કરવાની. ધેટ્સ ઓલ. ઓકે, બેઠા બેઠા ઘંટી બંને પગથી 4 વખત છત્તું ને 4 વખત ઊંધું. 1, 2, 3, 4 1, 2, 3, 4 બીજા પગ 1, 2, 3, 4 1, 2, 3, 4 આપણે છત્તા સુવાનું કર્યું, ઊંધા સુવાની ક્રિયાઓ કરી અને આસન પર બેસીને કરવાની ક્રિયાઓ કરી. હવે ખુરશી પર બેસીને કરવાની ક્રિયાઓ કરીએ. સિમ્પલ છે, ખુરશીના આગળના ભાગમાં આવી જવાનું અને બંને પગને એડી ઊંચી કરવાની, ખાલી એડી. 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ 16 વખત કરવાનું, બરોબર. અને પછી 16 વખત વજન આપીને કરવાનું. અહીંથી વજન આપવાનું એટલે રેઝિસ્ટન્સ આપવાનું આપણે, અને એ રેઝિસ્ટન્સની સામે એડીને ઊંચી કરવામાં જોર આવે એટલે વધારે જોર કરવું પડે. 1, 2,
थ्री फोर फाइव सिक्स सेवन एट, सोल वक्त करवा, तो सोल वक्त एमने सोल वक्त जोर करी, सोल वक्त वच्चे वॉलीबॉल अथवा तो तकियो अथवा तो बे चादर के एवी रीते तकिया तो तकियो मुकवानो अने एडी अडेली राखवानी जमीन पण बे तक 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 के तकिया ने बन्ने बाजू थी ढीचण थी दबावानो एक पांच सेकंड दबाय बे त्रण चार पांच आठ आवी रीते सोळ वखत कर सो सोळ वखत आम सोळ वखत दम मारी ने अने सोळ वखत वच्चे नी बाजू हवे सोळ वखत ट्रेम्पोलिन नी माफक करवानुं ट्रेम्पोलिन ऊपर आपणे जे करीए छे ने पग ऊंचा नीचा थाय खाली एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोळ सो बैठा बैठा करवानी आटली थी हवे उभा उभा एडी ने ऊंची करवानी जमीन ऊपर क्या भीत ऊपर अड़ी ने राखवानो अने जो खाली एडी ज ऊंची थशे वन पांच सेकंड वाले टू थ्री फोर फाइव सिक्स सेवन एट आटली वस्तुओ करवानी सोळ सोळ काम करवाना हवे एक सरस वस्तु करवानी छे बधाए बहुज अगत्यनी छे नवरा बैठा हो त्यारे पलंग पर खुर्शी पर डाइनिंग टेबल पर क्यांय भी बैठा हो तो बन्ने पगने हवामां ऊंचा करी पांच सेकंड राखी छोड़वा पांच सेकंड राखी छोड़वा सवार बपोर सांज नवरा होइए त्यारे एटलू कर्या करवानुं सिंपल जोजो एक बे त्रण चार पांच छ सात आठ सो सोळ वखत आ रीते करवानुं अने एक अठवाडिया सुधी आ रीते करो ने पछी तमारे एक कपड़ानी थेली लेवानी एनी अंदर माटी भरवानी अने ओटी देवानी એટલે એક કિલો વજનની માટી થાય એટલે આપણે જે આમ પગ એમને એમ કરતા હતા ને અઠવાડિયા સુધી પછી અઠવાડિયું તમારે એક કિલો વજન તમારે માટીનું રાખવાનું અને એક કિલો વજન તમારું જે થેલી હોય એ આવી ગઈ હોય એ તમારે સિમ્પલી તમે બનાવી દીધી અને આ રીતે શાંતિથી મૂકી દીધી એક અઠવાડિયા પછી એક કિલોના બે કિલો કરવા એમ કરતા કરતા વધારતા વધારતા પાંચ કિલો સુધી તમે કરી શકો તમારા ની જોડના પ્રોબ્લેમ કાયમ માટે જતા રહેશે એક મહિનાની અંદર કાયમ કદાચ એની પહેલા બી બધું જતું રહેશે પણ આ બધા હુકમના પત્તા છે કે અઘરો કેસ હોય વધારે તકલીફ હોય તો તમે વજન વધારતા જશો તો વધારે ફાયદો થશે સિમ્પલ ઓકે તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નવરા બેઠા પગ હલાયા કરો અને નવરા બેઠા પછી થેલીઓ બનાવી અને થેલીથી તમે આ રીતે કરો સો બેઠા બેઠા ખુરશીમાં બેઠા બેઠાના નંબર વન નંબર ટુ નંબર થ્રી પછી આપણે ટ્રેમ્પોલિંગ કર્યું પછી આપણે ભીતને અડીને કર્યું અને પછી હવામાં ઓકે હવે ઊભા ઊભા કરવાના આસનો અને ઊભા ઊભા કરવાની ક્રિયાઓ સિમ્પલ છે યોગમાં
પણ આપણે બધું જ કરી શકીએ છે અને બધું બધા ઘણું કરીએ પણ છીએ. હવે સૌથી પહેલા તાડાસન બધાને આવડે છે, એમ લાગે કે બેલેન્સ નથી રહેતું તો નજર સામે એક કોઈ પોઈન્ટ ઉપર આપણે નજર ફિક્સ કરી દેવાની અને એ પોઈન્ટનો આધાર લઈને આપણે ઊભા રહીશું તો ઊભા રહી શકીશું. હવે તાડાસનમાં અગત્યની વસ્તુ એ છે બને એટલા ઊંચા થવાનું, હજી ઊંચા થવાનું, હજી બે દોરા ઉપર બમ્બુ હોય ને આપણે થવાનું, પણ જમીન ઉપર બંને પગના આંગળીઓ પંજા અને એડી જમીનને અડીને જ રાખવાના. ઓકે, સો ધીસ ઇઝ તાડાસન. રિલેક્સ, સહેજ હાથ ખભેથી ઢીલા કરીને હલાવી નાખો, બરોબર. બીજું છે અર્ધચંદ્રાસન, બહુ જ ઇમ્પોર્ટન્ટ આસન છે. અત્યારે ને અત્યારે જેને બેકેક થતું હશે અને એ લોકો અર્ધચંદ્રાસન કરશે તેનું બેકેક મટશે, ગેરંટી. શું કરવાનું? 1.5 ફૂટનું અંતર, હથેળી આકાશ તરફ, તાડાસનની માફક ખેંચવાનું, કાન ઉપર દબાવવાનું, બીજી બાજુ ધીરે ધીરે નમવાનું. આ બાકીનો હાથ છે એ લટકતો રહે, લબડતો રહે. આપણને ખબર પડે કે આ બાજુનું ફેફસું વધારે ફૂલે છે, આ બાજુનું ફેફસું ઓછું ફૂલે છે, અને ધીરે 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 વળવાનું, ત્યાં સુધી જ વળવાનું કે જ્યાં સુધી બંને પગ ઉપર સરખું વજન આવે છે. જ્યારે આપણે વધારે વળીએ અને આપણને લાગે કે ડાબા પગ પર વજન વધારે આવે છે તો ત્યાં આપણે અટકી જવાનું. બંને પગ પર વજન સરખું જ આવવું જોઈએ અને તાડાસનની માફક ખેંચેલું રાખેલું હોય. ધીસ ઇઝ અર્ધચંદ્રાસન. 7, 8, 9, 8, 1 કાઉન્ટ રોકાઈ પાછા આવી જવાનું. સિમ્પલ. બીજી બાજુ કરવાનું. બંને પગ પર વજન સરખું આવે ત્યાં સુધી જ અર્ધચંદ્રાસન. ઓકે, વેરી નાઇસ. અર્ધચંદ્રાસન 3 રીતે કરવાનું. This is number 1. This is number 2. બને એટલા પહોળા. બેલેન્સ જાય નહીં પણ બને એટલા પહોળા. સેમ વસ્તુ. કાન ઉપર દબાવ. બંને પગ પર સરખું વજન આવે ત્યાં સુધી જ. ખેંચીને ખેંચીને કમરના બીજા ભાગમાં કંઈક ખેંચાણ થતું એવું લાગશે અને શક્તિનો સંચાર થતો એવું લાગશે. ધીરે ધીરે પાછા. ધીરે ધીરે સેમ વસ્તુ. આ જ વસ્તુ બંને પગ ભેગા કરીને. ખાસ ધ્યાન રાખવાનું બંને પગ પર વજન સરખું જ રહેવું જોઈએ. અર્ધચંદ્રાસન ની ત્રીજી રીત. ત્રણેય રીત કરવાની, અલગ અલગ એના ફાયદા છે. સો તાડાસન કર્યું અને 3 રીતે અર્ધચંદ્રાસન કર્યું.
બીજું એક છે કટી ચક્રાસન, સિમ્પલ છે. ધારો કે એક બોક્સ જેટલું આપણે ટીવીનું બોક્સ છે અથવા આટલી સાઈઝનું બોક્સ છે 1.5 ફૂટનું રાખી મૂક્યું છે, એને પકડેલું રાખ્યું છે પડે નહીં એ રીતે, ધીરે 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 એક બાજુ વળવાનું. હવે ગરદન ઊંધી દિશામાં, પડે નહીં એ રીતે, બંને પગ પર સરખું વજન આવે, એનાથી વધારે દૂર નહીં જવાનું. ધીરે ધીરે પાછા આવો. સિમ્પલ વસ્તુ. બીજી બાજુ, ધીસ ઇઝ કટી ચક્રાસન. બહુ સારું લાગશે. ધીરે ધીરે પાછા આવે. આઠ કાઉન્ટ કરવાના બીજું બાજુ. સો તાડાસન, ત્રણ અર્ધચંદ્રાસન, કટી ચક્રાસન. હવે એક સરસ આસન છે વીરાસન, જે હનુમાનજી કરતા હતા અને હનુમાનજીની તાકાત આપણને ખબર છે. વીરાસનથી હનુમાનજી જેવી તાકાત આવે, હનુમાન દાદા જેવી તાકાત આવે. સો વીરાસન ઇઝ વેરી સિમ્પલ. એક પગ આગળ લીધો, બંને પગ બંને હાથ ઢીચડ ઉપર રાખ્યા અને 10 કાઉન્ટ સુધી ધીરે 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 વાળવાના, એટલે નીચેનો પાછળનો જે ઢીચડ છે ને એ જમીન તરફ જાય, અડવા નહીં દેવાનો, જમીન તરફ જાય, નજર ઉપર રાખવાની. 1, 2, 3, 4, 5, 6, 7, ધીરે ધીરે પાછા જાય. બીજા પગ સેમ વસ્તુ. 1, 2 ઢીચણ અડે નહીં, ધીરે ધીરે પાછા. ધીસ ઇઝ વીરાસન. અને આવું જ એક તાકાત આપતું આસન છે, દેટ ઇઝ ઉત્કટાસન. સિમ્પલ, એવું લાગે કે બેલેન્સ નથી રહેતું તો સામે કોઈ પોઈન્ટ ઉપર તમારે નજર રાખવાની અને ધીરે 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 10 કાઉન્ટ સુધી જતા જતા બેસવાનું. કાલ્પનિક સોફા પર બેસીએ છે એ રીતે આપણે બેસવાનું. ઓકે, સિમ્પલ. આ જ વસ્તુ એક પગથી પણ કરી શકાય, અઠવાડિયું પ્રેક્ટિસ કર્યા પછી કરવાનું. સિમ્પલ. બીજા થાય તો સારું ને ના થાય તો ના સારું, એવું કશું નથી. પ્રયત્ન કરવાનો છે, થાય એટલું કરવાનું છે, ધેટ્સ ઓલ. ઓકે, આટલી જ ક્રિયાઓ, આટલી જ વસ્તુઓ તમને સમજાવવાની હતી. રોજ સવારે 15-20 મિનિટ બગીચામાં ચાલવા જવાનું અને લટકવાનું જ્યાં હોય છે ને તે 3 રાઉન્ડ મારો તો 3 રાઉન્ડ વખતે થોડો થોડો વખત લટકી લેવાનું. 8-10 કાઉન્ટ સુધી, 1.5 મિનિટ સુધી, 1 મિનિટ સુધી લટકી લેવાનું. ખાલી લટકવાનું, પુલઅપ્સ કરવાની જરૂર નથી. ખાલી લટકશો તો એન્ટી ગ્રેવિટી એક્શન આવશે, એનાથી આપણા શરીરનું ટેક્સચર આવશે. જે આપણા વર્ટિબ્રલ બોડીઝ છે એની વચ્ચે જગ્યા થશે, સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, લંબર સ્પોન્ડિલોસિસને બધામાં રાહત થશે અને 100% બેકેજ જશે. વજન થોડુંક ઉતરે તો સારું, તો ઢીચણ ઉપર અને બેક ઉપર લોડ ઓછો પડે. તો આપણે લોડ ઓછો પડે એના માટે લટકવાનું,
અને અડધો એક કલાક લગભગ ચાલવાનું. સો આટલી ક્રિયાઓ તમને કરાવી, જેટલી અનુકૂળ હોય એ પ્રમાણે અડધો એક કલાક રોજ કરો. એક સેટ નક્કી કરી રાખવાનો, આજે કરવાનો, એક કાલે કરવાનો, એક પરમ દિવસે કરવાનો, તો એક અઠવાડિયામાં બધું તમારું રિપીટ થઈ જાય. સો છત્તા સુવાની ક્રિયાઓ કરી આપણે, ઊંધા સુવાની ક્રિયાઓ કરી, આસન પર બેઠા બેઠા કરવાની ક્રિયાઓ કરી, ખુરશી પર બેસીને કરવાની ક્રિયાઓ કરી, અને ઊભા ઊભા કરવાની ક્રિયાઓ કરી. આ ઉપરાંત ખાવા પીવામાં થોડું ધ્યાન રહે, થોડી કસરત થાય, થોડાક વિચારોમાં આપણો ફેરફાર થાય, અને કસરત કરીએ તો ઓટોમેટિકલી આપણું શરીર ફ્લેક્સિબલ રહેશે, કોઈ પેઇન બેન નહીં રહે. અને એ ઉપરાંત જે 8 દિવસનો પ્રોગ્રામ છે એમાં મારો પ્લાન છે કે થોડા તમને પ્રાણાયામ શીખવાડીશ, મેડિટેશન શીખવાડીશ, ગોલ સેટિંગ, ટાઈમ મેનેજમેન્ટ, એન્ગર મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, હાઉ ટુ સક્સીડ, નાના નાના જીવનમાં કામ આવે એવા ઘણા અગત્યના પોઈન્ટ્સ એમાં ઇન્ક્લુડ કરેલો છે. અને એક આખી કેપ્સ્યુલ છે, એટલે આઈ વુડ રિક્વેસ્ટ યુ, આઈ વુડ સજેસ્ટ યુ કે કાલથી એ ઝૂમ ઉપર તમે 6 દિવસ એ પ્રોગ્રામ એટેન્ડ કરજો, ભૂખ્યા પેટે, આસન સાથે અને નોટ પેન લઈને. ખુરશી પર બેસવો છે તો પણ બેસાશે. અને ધોઝ ઓલ વિલ બી ઇન્ટરેક્ટિવ સેશન્સ, એમાં સવાલ જવાબો અડધા જ હશે અને અડધું જ તમારે જાણવાનું ને એવું બહુ હશે. મોટે ભાગે જાણવાનું બહુ નથી, પણ જે ભૂલી ગયા છીએ એ બધું આપણે યાદ કરવાનું છે. અને જે પહેલાં કરતા હતા અને પહેલાં હેપી હતા એવી રીતે પહેલાંની માફક આપણે હેપી થવાનું છે. સો આઈ વુડ સજેસ્ટ ધેટ પ્રોગ્રામ ઓલ્સો, એન્ડ આઈ વુડ સજેસ્ટ કે આજે જે કંઈ તમને શીખવાડ્યું છે એ બધું રેગ્યુલરલી થોડીક થોડીક અનુકૂળતા પ્રમાણે રોજ અડધો કલાક તમે આપજો, વિધિન વેરી લેસ ટાઈમ, વિધિન લેસ ધેન 1 વીક યુ ઓલ શુડ બી કમ્ફર્ટેબલ. ધેટ્સ માય પ્રોમિસ તમારા તરફથી. એટલું જ કે ખાલી તમારે થોડોક તમારો સમય આપવાનો છે, ધેટ્સ ઓલ. થેન્ક યુ સો મચ કે તમે મને આટલો સાંભળ્યો, અને મારે જે કંઈ કહેવું હતું તમને એ પૂરેપૂરું કહેવાની તમે મને તક આપી. આદર્શ અમદાવાદ, આદર્શ અમદાવાદના ભરતભાઈ દોશી કે જેમણે મને આ પહેલી વખત હું આ ફેસબુક લાઈવ પર પ્રોગ્રામ કરી રહ્યો છું અને એમણે મને હેલ્પ કરી અને સમજાવ્યું, વિરાટબેને મને વિડીયો બતાવી હતી એમની, અને હું આ પ્રોગ્રામ સારામાં સારી રીતે તમારી સામે કરી શક્યો. સો થેન્ક યુ સો મચ. અને તમને જે કંઈ પ્રશ્ન હોય ને યુ પ્લીઝ ચેટ, હું એ ચેટ જોઈ અને એનો જવાબ તમને બધાને આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. ઓકે, થેન્ક યુ સો મચ. અને હું તમને સમય આપું છું કે યુ કેન ચેટ, એટલે 5 મિનિટ 7 મિનિટ તમે ચેટ કરી શકો છો. અને એવું હોય તો લા ચેટ હું પણ જોઉં, ચેટમાં કંઈક કહેવું હોય તો આપણે કહી શકીએ એટલા માટે. પછી કરજો. કેટલા વાગ્યા? 7:54. સો થેન્ક યુ સો મચ ભરતભાઈ અને ઓલ પાર્ટિસિપન્ટ્સ, થેન્ક યુ અગેન. મતલબ નથી.